અરવલ્લી જિલ્લાના ધનસુરાના ખિલોડિયામાં સાબર ડેરીના સહયોગ તથા ખિલોડિયા દૂધ ઉત્પાદન મંડળી દ્વારા વૃક્ષારોપણ અભિયાન બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર સાતથી આયોજિત કરવામાં આવતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલુ વર્ષે પણ પાંચસો જેટલા જંગલના રોપાઓને વાવેતર કરવામાં આવ્યું છે સાથે જ વૃક્ષારોપણમાં ફળાઉ રોપાનું સબસિડીના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પચીસ મંડળીના સદાસભ્યો અને પંચોતેર સબસિડી સાથે આ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કેસર કેરી દાડમ જામફળ ચીકુ સહિતના રોપાનું સબસિડીના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું આજે ખેલોડિયા દૂધ મંડળી ખાતે સાપટેરીના જે પ્રોગ્રામ નિમિત્તે સાબર બે હજાર સાતથી વૃક્ષારોપણનો પ્રોગ્રામ નિયમિત દહીત મંડળીઓ પર રાખે છે અને જે પર્યાવરણની જાળવણી પણ કઈ રીતે કરવી એનું પણ શિક્ષણ સાથે સાથે આપે છે અને એના દૂધ ઉત્પાદકોને એના સભાસદોને દૂધ મંડળીના સભાસદોને પણ વૃક્ષો એ સબસિડી પેટે પણ આપે છે એમાં પચીસ ટકા એ પોતે ખરીદે ના આપે અને બાકીના જે પંચોતેર ટકા રહ્યા એમાં ખરેખર ફેડરેશન પચીસ ટકા સાબર ડેરી પચીસ ટકા અને ગામ મંડળી દૂધ દૂધ મંડી પચીસ ટકા એમ કરીને જે ખેડૂત અને સભાસદ દૂધ ઉત્પાદક જે વાવે થોડી એની સબસિડી પણ આપવામાં આવે છે સાબર ડેરી સંયુક્ત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આજે આ ગામે પાંચસો રોપાનું જુદી જુદી જાતના વાવેતર કરવા જઈ રહ્યા છીએ સાબરજી દ્વારા બે હજાર સાતથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ફેડરેશનના સહયોગથી તમામ કાર્યક્રમ કરવામાં આવે છે ફળાવ વૃક્ષો જેવા કે કેસર આંબા કચ્છ કેસર આંબા જુનાગઢ કેસર આંબા વલસાડ ચીકુ કાલીપત્તી જામફળ જામફળમાં બે જાત દાડમ તમામ ફળાવ વૃક્ષો સબસિડીના રેટથી આપવામાં આવે છે સભાસદે પચીસ ટકા ભોગવવાના થાય છે પંચોતેર ટકા સબસિડી આપવામાં આવે છે ફળાઓ રોપા આપવા પાછળનો સાબરડેરીનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે બાકીના વન્ય જંગલના રોપાઓ જેવા કે લીમડો પીંપળો વડ એ સભાસદો પ્રોત્સાહિત થઈને વાવે એટલા માટે કુલ વાવેતરના વીસ ટકા લેખે ફળ રોપાની સબસિડી આપી સાબરડેરી અને ફેડરેશનના સહયોગથી પર્યાવરણનું આ બે હાજર થી કામ ઉપાડવામાં આવેલું છે અને આજ દિન પર્તંત એ કામગીરીમાં માં સાબર ડેરી જોડાયેલી રહી છે